નમસ્કાર મિત્રો નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય તો કે વિજ્ઞાન અને ટેકનોલોજી જેની અંદર આપણે એકમ કસોટી બે ઓગસ્ટ બે હજાર વીસની આપણે જે પેપર છે તેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન વિશે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇકન ઉપર પણ ક્લિક કરી દેજો જેને કારણે આ ચેનલમાં જે પણ વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો તમને મિત્રો વિષય વિજ્ઞાન છે બરાબર વિભાગ એની અંદર પહેલાં તો વાત કરીએ આપણે કે પ્રશ્ન નંબર વન નીચેના સમીકરણોમાંથી રાસાયણિક સમતોલિત સમીકરણો આપેલ વિકલ્પમાંથી પસંદ કરી અને લખો તમને અલગ અલગ ચાર સવાલ આપ્યા છે કે ભાઈ સી વત્તા ઓક્સિજન ઇસ એટલે મળે આપણને સીઓ ટુ એચ ટુ વત્તા ઓ ટુ એટલે પાણી એચ ટુ ઓ પીબીઓ વત્તા કાર્બન ઇટ પીબી પ્લસ સીઓ ટુ અને ચાર નંબર છે એફી ટુ ઓ થ્રી પ્લસ ટુ મોલ ઓફ એલ્યુમિનિયમ એટલે મળે એલ્યુમિના વત્તા આયન તો મિત્રો આ પ્રશ્નનો તમને સીધો જવાબ વાત કરો તો ઓપ્શન નંબર સી કરેક્ટ આન્સર છે આનો કે માત્ર એક અને વિધાન ચાર સમતોલિત છે બાકી એક પણ સમીકરણ સમતોલી નથી બરાબર આગળ જોઈએ ફ્રેન્ડ્સ મને ઓળખો હું હૃદયના વિવિધ ભાગોમાંથી રુધિર અન્ય અંગો તરફ વહન કરતી નલિકા છું શું આવશે ફ્રેન્ડ્સ આની અંદર બધાને જ ખબર છે શું આવે તો કે ધ મી શું આવે ધ મી તો આ પ્રશ્નનો સાચો જવાબ છે આગળ જઈએ પ્રશ્ન નંબર ત્રણ ખરું ખોટું તમને આપેલું છે તો કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનું ધ્રુવ કહેવાય છે તો વિધાન કેવું છે મિત્રો તદ્દન સાચું વિધાન છે એટલે પ્રશ્ન નંબર ત્રણનો જવાબ આવશે સાચું વિધાન પ્રશ્ન નંબર ચાર તરફ જઈએ કે આપેલા વિધાન સાચું બને તે રીતે મિત્રો ખાલી જગ્યા પૂરવાની છે બરાબર તો ચાલો જોઈએ મિત્રો તો મિત્રો યાદ રાખજો કે જે પદાર્થો જૈવિક ક્રિયા દ્વારા વિઘટિત થાય તેઓને ખાલી જગ્યા પદાર્થો કહેવાય છે તો તેઓને કેવા કહેવાય જેવ જેવિઘટનીય શું આવશે પેલા લખવાનું જેવ અને પછી આવશે વિ

તો કે નીચે આપેલા રાસાયણિક પ્રક્રિયા માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો તો ચાલો મિત્રો લખીએ તો કે મીઠાના જલિય દ્રાવણ મીઠું એટલે શું શું તો તો કે લખવાનું બરાબર લખાય દ્રાવણ પાણીમાં બનાવેલું એટલે એમાં કાર્બન ડાયોક્સાઇડ એટલે સી ટુ અને પ્લસ એમોનિયા એટલે એનએચ થ્રી વિડીયોની સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે સમીકરણ આપણને કઈક મળશે એનએચ ફોર પ્લસ એનએચ સીઓ થ્રી તો આ પ્રશ્નનો સાચો જવાબ છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર છ વૈજ્ઞાનિક સમજૂતી આપો કે સિંહનું નાનું આંતરડું હરણના નાના આંતરડા કરતાં લંબાઈમાં ટૂંકું હોય છે વૈજ્ઞાનિક કારણ આપો તો એ તમારે મિત્રો જોઈ શકો છો કે નાના આંતરડાની લંબાઈ જુદા જુદા પ્રાણીઓમાં કેવી હોય જુદી જુદી હોય છે નાના આંતરડી લંબાઈનો આધાર પ્રાણીઓ કયા પ્રકારનો ખોરાક ખાય છે તેના ઉપર રહેલો છે સિંહ માંસારી પ્રાણી છે ને હરણ શાકાહારી પ્રાણી છે તો માંસારી પ્રાણીઓ માંસ ખાય છે માંસનો ખોરાક તરીકે પાચન ખૂબ જ સહેલાઈથી થાય છે આથી તેમના નાના આંતરની લંબાઈ ટૂંકી હોય છે જ્યારે તૃણહારી પ્રાણીઓ ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે ઘાસમાં રહેલા સેલ્યુલોઝનું પાચન જટિલ હોય છે સેલ્યુલોઝનો સંપૂર્ણ પાચન માટે તેમના લાંબા આંતરડાની જરૂર પડે છે આથી સીનું નાનું આંતરડું હરણના નાના આંતરડા કરતાં કેવું હોય છે મિત્રો લંબાઈમાં ટૂંકું હોય છે જોઈએ મિત્રો પ્રશ્ન નંબર સાત તો કે આપેલા કોષ્ટકમાં એ બી સી અને ડીના સ્થાને ખૂટતી માહિતી લખો બરાબર ચાલો વિડીયોની સ્ક્રીન પર તમે આન્સર જોઈ શકો છો તો એ નંબરની અંદર શું જવાબ આવશે એ નંબરની અંદર તો મિત્રો એમાં બહિરગોળ અરીસો આવશે બરાબર ચ વાહનોના પાછળના દ્રશ્યો જોવા માટે વપરાય છે ત્યાર પછી તો કે ક્યાં મૂકવાની વસ્તુને તો કે અનંત અંતરે આભાસી અને ચત્તું અને વસ્તુઓ કરતાં નાનું પ્રતિબિંબ મળે બીજું છે ઘડિયાળની ઘડિયાળી ઘડિયાળ રિપેર કરતી વખતે બહિરગોળ લેન્સનો ઉપયોગ કરે છે અનંત અંતરે વાસ્તવિક અને ઉલટું વસ્તુ કરતાં અત્યંત મોટું તો એનો જવાબ છે વાત કરીએ મિત્રો આગળ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બધાને જ ખબર છે આઠ ઓગસ્ટો ગંદી મુક્ત ભારત કાર્યક્રમની જાહેરાત કરી તો તમે તમારા શબ્દોમાં લખો જો તમને આવડતું ન હોય તો વિડીયોની સ્ક્રીન ઉપર એનો આન્સર તમે જોઈ શકો છો એનો જવાબ તમે લખી શકો છો તો કે કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે વધેલો ખોરાક શાકભાજીનો કચરો ફળોની છાલ સૂકા પરણો અને બગીચાના અન્ય કચરો વગેરે જે વિઘટન કચરાને જમીનમાં ખાડો કરી દાટી દઈશું તેનું વિઘટન થઈ ખાતરમાં રૂપાંતર કરી કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી શકાય છે ટીન ખાલી ડબ્બા પેપર ગ્લાસ ધાતુની તૂટેલી વસ્તુઓ વગેરે કચરાનું પુનઃચક્રીકરણ કરીશું આ વસ્તુનું પુનઃચક્રીકરણ કરી નવી વસ્તુઓ બનાવી પુનઃ ઉપયોગ કરી શકાય છે તો આ પ્રશ્ન આઠનો જવાબ હતો વિભાગ સિંહ મિત્રો જોઈએ તો કે પેલું લોખંડની વસ્તુ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ એનો પણ તમે આન્સર જોઈ શકો છો તો કે લોખંડની વસ્તુને જો ખુલ્લી ભેજવળી એવામાં રાખવામાં આવે તો એ કાટ લાગે છે આથી કારણને આથી કાટ ન લાગે અથવા ક્ષારણને લીધે લોખંડ કાટ લાગતો અટકાવવા માટે તેની ઉપર આપણે લંગ કરવામાં આવે છે ઓકે ચાલો તેલ તેમજ ચરબી ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુ શા માટે ભરવામાં આવે છે યાદ રાખજો તેલી તેમજ ચરબી ખાદ્ય પદાર્થોનું ખુલ્લી હવામાં રાખતા તે ઓક્સિડેશન પડે છે જેના લીધે તેના સ્વાદ અને ગંધ બદલાઈ જાય છે તેથી આ પદાર્થોનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે ઓપ્શન એટલે કે સી નંબરનો ઉપર એ અને બી માં કઈ ઘટનાઓની વાત કરવામાં આવી છે તો મિત્રો યાદ રાખજો ક્ષારણની ઉપ ઘટના એમાં ક્ષારણની વાત કરવામાં આવેલી છે ને ઘટના ખોરાપણની વાત કરવામાં આવેલી છે તો એનો જવાબ હતો જોઈએ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન નંબર દસની ની અંદર શું કહે છે નીચે આપેલી પ્રવૃત્તિ ઓકે પ્રવૃત્તિ કઈ આપી છે શું તમને પ્રતિબિંબ મળે છે બરાબર એવું તમને વાત આપી છે આની અંદર ઓકે ચાલો એ તમે તમારી રીતે લખી નાખજો બરાબર પ્રશ્ન નંબર દસ ઓકે ચાલો પ્રશ્ન નંબર અગિયાર તરફ જઈએ શું કહે છે તે બરાબર તો કે વાતાવરણમાં રોજ કેટલો તમને કંઈક એવું આપવું છે બરાબર તેનો મિત્રો આન્સર તમે જોઈ શકો છો કે ભાઈ ઓઝોનનો અણુ ઓક્સિજનના ત્રણ પરમાણુઓથી બને છે ઓક્સિજનના અણુ પારજાંબલી કિરણોની અસરથી ઓજોન બને છે ઊંચી ઊંજાવાળા પારજાંભલી કિરણો ઓક્સિજન અણુઓનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે આ ઓક્સિજનનું આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજન ઓજનોનું બનાવે છે રિએક્શન તમે જોઈ શકો છો મિત્રો તમે આન્સર પણ જોઈ શકો છો એનો બરાબર ચાલો જો એની અંદર નીચે આ આકૃતિ આપેલી છે વિડીયોને પોઝ કરીને અથવા પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરી હોય તો તમે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો બરાબર ત્યાર પછી છે બી મનુષ્યના ઉત્સર્જન તંત્રના ચાર અવયવો વિશે ટૂંકમાં જાણકારી આપું તો જોઈ શકો છો સ્ક્રીન ઉપર તો કે પહેલું છે મૂત્રપિંડ એક જોડ મૂત્રપિંડ ઉદારમાં કરોડસ્તંભની કેશિકાઓથી બંને પાસો બાજુ આવેલા હોય છે મૂત્રપિંડમાં રુધિરમાંથી ગાળણ દ્વારા નાઇટ્રોજનયુક્ત ઉસ્તક દ્રવ્યો અલગ પડે છે અને મૂત્રનું નિર્માણ થાય છે મૂત્રવાહિની વાત કરીએ તો કે મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડાણ કરતી વખતે એક જોડ લાંબી નલિકા મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્રવાહિની દ્વારા મૂત્રાસયમાં જાય છે પછી મૂત્રાશય અને મૂત્રમાગા ચારની તમને વાત આપેલી છે તો મિત્રો તમે વિડીયોને પોઝ કરીને વાંચી લેજો અથવા વિડીયોની પીડીએફ નીચેથી તમે ડાઉનલોડ કરી શકશો તો તમારા મિત્રો હોય ફ્રેન્ડ્સ હોય કે જેને ધોરણ દસનું એક્ઝામ આપવાના હોય તેને અત્યારે વિડીયો મળે તે માટે વિડીયોને જો મને તમે શેર કરો વિડીયો ગમે વિડીયોને લાઇક કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશનમાં ત્યાં સુધી બધાને ગુડ બાય થેન્ક યુ